આપણે જાણીએ છીએ કે વિશ્વમાં ઘણી બધી કુદરતી આફતો આવે છે, જેવી કે પૂર, ભયંકર વાવાઝોડું, જ્વાળામુખી ફાટી નીકળવો, ધરતીકંપ વગેરે. આપણે હાલના સમયમાં જોઈએ છીએ કે જાપાન અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં વારંવાર ભૂકંપ આવતા હોય છે. તો આજે વિશ્વમાં આવેલા આવા કેટલાક ભયંકર ધરતીકંપ વિશે વાત કરીએ. આજના નોલેજ કોર્નરમાં આપની સાથે હું છું નીરવ વાઘેલા. સૌપ્રથમ વાત કરીએ હૈતિયન ભૂકંપ. 12 જાન્યુઆરી 2010 રોજ રાજધાની પોર્ટે પ્રિન્સથી લગભગ 15 માઇલ એટલે કે 24 કિલોમીટર હૈતીમાં ધરતીકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.0 નોંધવામાં આવી હતી અને ત્યારબાદ આફ્ટરશોક્સ આવ્યા હતા, જેણે 5.9 અને 5.5ની તીવ્રતા નોંધી હતી. 20 જાન્યુઆરીના રોજ 5.9ની તીવ્રતાનો બીજો આફ્ટરશોક્સ આવ્યો હતો. આ ધરતીકંપના કારણે થયેલા મૃત્યુની કુલ સંખ્યા વિશે ચર્ચા ચાલી રહી છે, પરંતુ અંદાજો સૂચવે છે કે લગભગ 2 લાખથી 3 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા, સેકન્ડો હજારો વધુ વિસ્થાપિત થયા હતા. ત્યારબાદ વાત કરીએ આપણે ટોકિયો યોકોહામા ધરતીકંપ. 1 સપ્ટેમ્બર 1923 રોજ બપોરના સુમારે ટોકિયો યોકોહામા મેટ્રોપોલિયન વિસ્તારમાં 7.9ની તીવ્રતા સાથેનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે મૃત્યુઆંક 1,40,000ને વટાવી ગયો હોવાનો અંદાજ છે. તેમાંથી મોટાભાગના મૃત્યુ પછી વ્યાપક આગને કારણે થયા હતા. ઘણા લાખો ઘરો કાં તો હચમચી ગયા હતા અથવા બળી ગયા હતા, અને આંચકાઓ સુનામી પેદા કરી હતી, જે સાગામી ગલ્ફ પર અટામી શહેરમાં 39.5 ફૂટ એટલે કે 12 મીટરની ઊંચાઈએ પહોંચી હતી. ભૂકંપ અને તેના પરિણામોએ જાપાનના સૌથી મોટા વેપારી કેન્દ્રોનો નાશ કર્યો અને દાયકાઓ સુધી રાષ્ટ્રને આઘાત પહોંચાડ્યો. ત્યારબાદ વાત કરીએ કશ્મીરમાં આવેલા ભૂકંપની. 8 ઓક્ટોબર 2005 રોજ કશ્મીર પ્રદેશના પાકિસ્તાન પ્રશાસિત ભાગ, પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ સરહદી પ્રાંત અને ભારત અને અફઘાનિસ્તાનના અડીને આવેલા ભાગોમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ 7.6ની તીવ્રતા પર માપવામાં આવ્યો હતો અને અસંખ્ય આફ્ટરશોક્સ, ત્યાર પછીના ભૂસંકલન અને ખડકોના કારણે બચી ગયેલા લોકો માટે રાહત પ્રયાસમાં અવરોધ આવ્યો હતો. અસરગ્રસ્ત વિસ્તારોમાં નબળા બાંધકામને કારણે નુકસાનની ગંભીરતા અને જાનહાનિ મોટી સંખ્યામાં વધી ગઈ હતી. કાશ્મીરમાં ઓછામાં ઓછા 79,000 લોકો માર્યા ગયા હતા અને 32,000થી વધુ ઇમારતો ધરાશાયી થઈ હતી. તો તમે પણ આવી કુદરતી આફતો વિશે અને તેનાથી થયેલી ભયંકર અસરો વિશે જાણતા હોય તો જણાવો કોમેન્ટમાં. બસ આજના વિષયમાં આટલું જ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.